वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय कथा सांभळनारा सर्वे हरिभक्तोने जय श्री स्वामीनारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणी परचा प्रकरण अंतर्गत व्यापकानंद स्वामी ने महाराजे जे परचा पूर्या ते वर्णवे छे ગઈકાલે કથા આવી કે મહારાજે વ્યાપકાનંદ સ્વામીની સહાય કરી વ્યાપકાનંદ સ્વામીએ જે વણિકને વચન આપ્યું હતું કે જો તમે સ્વામિનારાયણ નામ લેશો સત્સંગ કરશો તો તમે આ કષ્ટ થકી મુકાશો વણિકે એવું જ કર્યું એને સત્સંગ કર્યો મહારાજના નામનો મંત્ર જાપ કર્યો ત્યારે મહારાજે સ્વયં શેઠનું રૂપ ધારણ કરીને એને જે કરોડ રૂપિયાનો દંડ હતો તે આપીને એને કષ્ટ થકી ઉગાર્યો છે એમ મહારાજે વ્યાપકાનંદ સ્વામીની જે વાણી હતી તે સત્ય કરી છે અને આગળ મહારાજ વ્યાપકાનંદ સ્વામીને શું પરચો પૂરે છે તે સ્વામી અહીંયા વર્ણવે છે તેની વર્ણવીને કહો વાત વ્યાપકાનંદજીની વિખ્યાત પછી ત્યાંથી ચાલ્યા દોય સંત આવ્યા બુંદેલ ખંડે મહંત ત્યાં આવ્યું શહેર એક સારું ઉતરવાનું તો નિત્ય બારું જોઈ જાય ગા સુંદર સોની તિયા ઉતરિયા બેઉ મુનિ આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે વ્યાપકાનંદ સ્વામી અને વૈષ્ણવાનંદ સ્વામી જે વિચરણ કરી રહ્યા છે મહારાજની આજ્ઞાથી જીવોના કલ્યાણ માટે તે ભોપાલ ગામથી ચાલતા થયા છે અને પછી બુંદેલખંડે આવ્યા છે એ બુંદેલખંડમાં એક સારું શહેર છે અને ત્યાં શહેરમાં સ્વામીએ ઉતરવાનો નિર્ણય કર્યો છે પરંતુ એ વખતે મહારાજની આજ્ઞા હતી સર્વે સંતોને કે જ્યારે સંતો વિચરણ કરતા હોય ને ઉતરવાનો નિર્ણય કરે અથવા તો ઉતરવા માટે જગ્યા શોધતા હોય ત્યારે જ્યાં વસ્તી હોય તે મધ્યે મારા સાધુએ વાસ ન કરવો એવી મહારાજની આજ્ઞા હતી માટે બંને સંતોએ મહારાજનું આજ્ઞાની પાલન કરવા માટે શહેરની બહાર ઉતરવાનું નક્કી કર્યું છે ત્યાં એક સુંદર મજાની જાયગા જોઈ છે અને ત્યાં બે સંતો ઉતર્યા છે પછી ત્યાં આગળ શું થાય છે ત્યાં આવ્યો દ્વિજ એક ભાવી કહે કરો ભોજન ઘેર આવી બોલ્યા વ્યાપકાનંદ વિચારી સારું કરાવો ભોજન ત્યારી ત્યાં બંને સંતો શહેરની બહાર ઉતર્યા છે ઘણા દિવસથી વિચરણ કરે છે ભોજન નથી મળ્યું ભૂખ્યા થયા છે અને ત્યાં તો મહારાજને જાણે સ્વયં ચિંતા થઈ હોય એમ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો છે તે બ્રાહ્મણ બંને સંતોને પગે લાગીને કહે છે કે હે સંતો તમે મારા ઘરે આવીને ભોજન સ્વીકારો અને જ્યારે બ્રાહ્મણે આવી વિનંતી કરી છે ત્યારે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે વ્યાપકાનંદ સ્વામીએ વિચાર કર્યો છે શું વિચાર કર્યો હોઈ શકે વ્યાપકાનંદ સ્વામીએ વ્યાપકાનંદ સ્વામીના ચરિત્ર પરથી એમ જણે કે જો હું આ જીવનું અન્ન ગ્રહણ કરીશ તો મહારાજ એનું કલ્યાણ કરશે એવા આશયથી સ્વામીએ તે બ્રાહ્મણને ઘરે જમવા માટેનું નોતરું સ્વીકાર્યું છે
પછી બ્રાહ્મણની ઘરે બંને સંતો જાય છે અને ત્યાં બ્રાહ્મણની ઘરે પછી સુંદર રસોઈ કરી આવ્યો વિપ્ર તેડવાને ફરી તેડી લાવ્યો ની જય ગારે કરી પૂજા ષોડશોપચારે. એ વિપ્રએ પછી સુંદર રસોઈ કરી છે અને સંતોને ત્યાં એમના ઘરે લઈ ગયો છે. ઘરે લાવીને સંતોને આસન આપ્યું છે, સંતોની પૂજા ષોડશોપચારે કરી છે. ખરેખર તો અત્યાર સુધી એવું જ જાણ હતી કે ષોડશોપચારે જે પૂજા થાય છે એ તો ભગવાનની જ ષોડશોપચારે કરીને પૂજા થાય છે, પરંતુ અહીંયા એ વિપ્રએ તો સંતોની ષોડશોપચારે કરીને પૂજા કરી છે. માટે જે ભગવાને વડતાલના પાંચમા વચનામૃતમાં કીધું છે કે જેમ ભગવાનની પૂજા કરે છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે છે, એવી જ ભગવાનની પ્રસાદીએ કરીને સંતની પણ માનસી પૂજા કરે. ભગવાનને અર્થે જેમ ખર્ચ કરે છે એમ સંતને અર્થે પણ ખર્ચ કરે, તો એની જે અનંત જન્મોની કસર છે તે આને આ જન્મે કરીને ટળે છે. એવો જ કંઈક ભાવ વિપ્રના હૃદયમાં હતો, બ્રાહ્મણના હૃદયમાં હતો, માટે એને સંતોની ષોડશોપચારે કરીને પૂજા કરી છે. પછી સંતોને ભોજન માટે આસન આપીને સજ્જ કર્યા છે અને પીરસવા જાય છે ત્યારે શું થયું તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. પછી પીરસ્યું પણ વાડે અન્ન તિયા વિપ્રસુતે તજ્યું તન પછી વિપ્રે કર્યો છે વિચાર આવ્યો ધર્મ સંકટ આવાર. અને જ્યાં વિપ્ર સંતોને પીરસવા જાય છે ત્યાં એમના ઘરમાં વિપ્રનો એક પુત્ર હતો અને તે ઘણા દિવસથી માંદો હતો અને મરણ નજીક હતું એનું, એવી રીતે અતિશય માંદો થયો છે. અને જ્યારે વિપ્ર સંતોને પીરસવા જાય છે ત્યાં તો અચાનક એને સમાચાર મળ્યા કે મારો પુત્ર એને પોતાનો દેહ ત્યાગ કર્યો છે, પુત્ર મરણ પામ્યો છે. અને આવું થયું છે ત્યારે વિપ્રએ વિચાર કર્યો કે આ મારી પર કેવો ધર્મ સંકટ આવી બેઠો, અને રડતો જાય છે અને બોલતો જાય છે. મુવે મનુષ્ય નહીં જમે સંત ભૂખ્યા જાશે એ દોષ અત્યંત પછી હાથ જોડી લાગ્યો પાય કરે સ્તવન મન અકડાય. વિપ્રે વિચાર્યું કે આ મારી ઉપર કેવો ધર્મ સંકટ આવી પડ્યો છે કે અત્યારે આવા પવિત્ર સંતો મારી ઘરે ભોજન સ્વીકારવા આવ્યા છે અને અત્યારે જ આ પુત્ર મરણને પામ્યો. હવે એને વિચાર થયો કે જો હું સંતોને કહી દઉં કે મારો પુત્ર મરણને પામ્યો છે તો એ સંતો જમે નહીં, અને સંતો મારી ઘરે જમ્યા વગર જાય એ પણ પાપ છે, અને જો હું એમને કીધા વગર જમાડું તો સૂતક લાગવાને કારણે હું અપવિત્ર છું, માટે અપવિત્ર ભોજનને સંતોને કરાવું તો પણ પાપ છે. હવે બેઉ બાજુથી એ પાપની ભાવના એ ગ્રસ્ત થયો છે, માટે ત્યાર પછી એ સંતોને જઈને સંતોને પગે લાગીને સ્તવન કરે છે, સંતોને સર્વે વાત જણાવે છે. અને એ સંતોએ એના મુખ પરની વેદના જોઈને એને સર્વે વાત પૂછી ત્યારે વિપ્ર કહે છે. કહે વિપ્ર હું મોટો યભાગી ઘણે દને મળ્યા તમે ત્યાગી તેને જમાડી લાવો ન લીધો થયો વ્યર્થ મનોરથ કીધો આસમે પામ્યો પુત્ર તે મરણ કેમ કરો હું અશરણ શરણ. સંતોએ જ્યારે એની સર્વે વાત પૂછી છે ત્યારે વિપ્રએ સંતોને કહ્યું છે કે હે સંતો, મારા જેવો તો કોઈ અત્યારે મોટો અભાગ્યો જ નથી, તમારા જેવા ભગવાનના પવિત્ર સંતો મારે ત્યાં આવ્યા, ઘણે દિવસે તમે તમારા જેવા ત્યાગી સાધુઓ મને મળ્યા છે,
એમને જમાડવાનો લાભ પણ મને મળ્યો હતો, પરંતુ આ પુત્ર મારો અત્યારે મરણને પામ્યો છે, માટે હું તમને કેમ જમાડું? મારો જે સર્વે મનોરથ હતા તમને સંતોને જમાડવાના, તમારી પૂજા કરવાના, એ સર્વે અત્યારે વ્યર્થ થયા છે. માટે હે અશરણ શરણ, હે સંતો, અત્યારે હું શું કરું? સંતોએ વિપ્રના હૃદયની સાચી ભાવના જોઈને એને સહાય કરવાની એમ સંતોએ નિર્ણય કર્યો છે. અને સંતોએ વિચાર્યું કે આ પુત્ર મરણ પામ્યો છે માટે આ વિપ્ર નથી રડતો, પરંતુ એને સંતોને જમાડવાની સાચી હૃદયમાં ભાવના છે, એનો શુદ્ધ આશય છે, અને તેને જોઈને તેની મદદ કરવા માટે સંતોએ સંકલ્પ ધાર્યો છે. પછી બોલિયા સંત સુજાન, તરત મનુષ્ય તજે નહીં પ્રાણ, જાવો જીવ હશે દેહ માઈ, જોઈ કહેજો પછી આવી આઈ. કહે વિપ્ર જોયો વડી વડી, જીવ નિશ્ચે ગયો છે નીકળી. સંતોએ વિચાર કર્યો છે કે આની સહાય તો આપણે હવે કરવી જ પડશે. કેમ તો કે સંતો જ્યારે કોઈને પણ દુઃખ્ય જોવે છે ત્યારે એમના હૃદયમાં દયા પ્રગટ થાય છે એવું નથી હોતું. એમના હૃદયમાં તો દયા સદૈવ વહેતી જ રહે છે. અને એવા દયાળુ સંતોએ આ વિપ્રને જ્યારે મદદ કરવા માટેનો સંકલ્પ ધારણ કર્યો છે ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ તે બ્રાહ્મણને કહ્યું કે તમે કોઈ પ્રકારની ચિંતા ના કરશો, એવી રીતે તરત કોઈ મનુષ્ય પ્રાણ ના તજી દે. હમણાં તો તમારો છોકરો અહીંયા અમે જોયો છે, માટે તરત પ્રાણ ના તજી દે. તમે એના નજીક જાઓ, એને જોવો સરખી રીતે, એના જીવમાં એના દેહમાં હજી પણ જીવ હશે જ, અને ત્યાં જઈને જોઈને આવો, પછી અમને વાત કરો. અને સંતોએ આવો વચન કહ્યું ત્યારે વિપ્રએ સંતોને કહ્યું કે હે સંતો, તમારી વાત સાચી હશે, પણ મેં ફરી ફરી જોયું છે, એનો જીવ તો નિશ્ચય નીકળી જ ગયો છે, એના નાડી પ્રાણ છે એવું કાંઈ જણાતું જ નથી. પછી વ્યાપકાનંદ સ્વામીએ એને આવી વાત કરી ત્યારે વ્યાપકાનંદ સ્વામી એને કહ્યું છે, કહે સંત તુજ્યાતિયા સહી, સ્વામી નારાયણ નામ લહી, વિપ્રકારી વચન વિશ્વાસ, આવ્યો મૃતક સુતની પાસ. વિપ્રએ કહ્યું કે હે સ્વામી, એને દેહ નિશ્ચય તજી દીધો છે, એનો જીવ ખરેખર નીકળી ગયો છે એના દેહમાંથી. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે ત્યાં જાઓ તો ખરા, એની પાસે જઈને એના કાનમાં સ્વામિનારાયણનો મંત્ર જાપ કરો, સ્વામિનારાયણ નામ લો. અને વિપ્ર, જેને કોઈ પ્રકારની આશા જ ન હતી કે એનો પુત્ર અત્યારે જીવિત હશે, એને સંતના વચનમાં વિશ્વાસ ધારણ કર્યો છે. અને વિશ્વાસ છે એ અતિ મોટી વાત છે, કેમ કે મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે કે શાસ્ત્રોમાં ભગવાનને રાજી કર્યાના તો અનંત પ્રકારના સાધન છે, પરંતુ તે મધ્યે એવું એક કયું સાધન છે કે જે સાધન કરીએ ભગવાન એવા રાજી થઈ જાય કે તમે સર્વે સાધન કરો ને ભગવાન રાજી થાય. ત્યારે મહારાજે ત્યાં આશરો ગણાવ્યો છે કે જો ખરેખર ભગવાનનો દ્રઢ આશરો હોય તો જેવા ભગવાન સર્વે સાધન કરીએ રાજી થાય, એવા એક જ સાધન કરીને રાજી થાય. અને એવો આશરો જ્યારે આ બ્રાહ્મણે કર્યો છે ત્યારે પોતાનો મૃત જે બાળક છે તેની નજીક આવ્યો છે અને એના કાનમાં સ્વામિનારાયણ મંત્ર એને કહ્યો છે. અને જ્યારે એવું કર્યું ત્યારે આવી જોયું ત્યાં આશ્ચર્ય પામ્યો, જીવ્યો સુત શોક સર્વે વામ્યો, પછી વિપ્ર પડ્યો સંત ચરણે, આજથી હું છું તમારે શરણે, તમે નહીં મનુષ્ય છો દેવ, આવ્યા મુજ સારો તત ખેવ, એમ પ્રગટ પરચો આપી,
ચાલ્યા સંત દ્વિજ દુઃખ કાપી. પછી એવું જ્યારે એને વિપ્રય કર્યું છે કે એના પુત્રની નજીક આવ્યો ત્યારે અચાનક એનો પુત્ર જે મરણ પામી ગયો તો એ અચાનક જીવતો થયો છે અને પુત્રને જીવતો જોઈને વિપ્રના સર્વે શોક વામી ગયા છે, સર્વે શોક ટળી ગયો છે. અતિશય આનંદિત થઈને વિપ્ર પાછો સંતોની પાસે આવીને સંતોના ચરણમાં પડ્યો છે. એની આંખોમાંથી આંસુડા વહેતા જાય છે અને સંતોને કહે છે કે આજથી હું તમારે શરણે છું. તમે તો દેવના પણ દેવ છો, મનુષ્ય નથી તમે. મારે જે સ્વયં વચનામૃતમાં કીધું કે એવા જે સંત છે તેમને તો દેવ જેવા પણ ન જાણો અને ઈશ્વર જેવા પણ ન જાણો. કેમ, જે એવી જે ક્રિયા છે જે સંતને વિશે હોય એ તો દેવ મનુષ્યને વિશે દેખાય નહીં. માટે વિપ્રય પણ સંતોની એવી રીતે સ્તુતિ કરી છે કે હે સંતો, તમે તો મનુષ્ય નથી, તમે દેવ છો અને આજ મારા સારું જ તમે અહીંયા જાણે આવ્યા હોય એવું મને લાગે છે. એવી રીતે વિપ્રને સુખી કરીને વૈષ્ણવાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી ત્યાંથી પાછા ચાલતા થયા છે. અને એવી રીતે દ્વિજનું દુઃખ કાપીને સંતો ચાલતા થયા ત્યારે એ વિપ્રએ પાછો વિચાર કર્યો છે કે આ સંતો મહારાજના પવિત્ર સંતો, એમને મેં જમાડ્યા નથી, છતાં પણ એમને મારી આવી સહાય કરી. અને આવી સહાય કરીને વિચારે છે કે આ સંતોનો કેવો શુદ્ધ આશય છે, કેમ જે સંતો જે છે એમને તો જગતની સર્વે ઉપાધિ ટાળી નાખી છે. જેમ કોઈ મનુષ્ય હોય એને લગ્ન પ્રસંગમાં જવાનું હોય અને સારા કપડાં પહેર્યા હોય, મોંઘામાં મોંઘા કપડાં પહેર્યા હોય અને પછી એ ચાલ્યો જાય છે અને વચમાં એને એવું દેખાય કે કોઈક કીચડ છે એમાં કોઈ મનુષ્ય પડ્યો છે તો એની સહાય કરવા જાય, એ સહેજે ના જાય, એને એવો જ વિચાર થાય કે મારા આ મોંઘા કપડાં છે એ બગડશે. એમ સંતો પોતે ત્યાગ વૈરાગ્યપૂર્ણ જીવન જીવે છે, જગતથી અલિપ્ત રહે છે, છતાં પણ કોઈ જીવને દુખ્યો જોવે છે ત્યારે એમનાથી રહેવાતું નથી અને એનું સારું કેમ થાય, એનું કષ્ટ કેમ ટળે એવા જે ઉપાય કરતા હોય છે. મહારાજે પ્રથમના 67મા વચનામૃતમાં સ્વયં એવું કીધું છે કે જે સત્પુરુષ છે તે તો એમનો જે સંગી છે તેનું આ લોક તથા પરલોક તે બંનેને વિશે કેમ સારું થાય એવા જ ઉપાયમાં મંડ્યા રહે છે. અહીંયા વ્યાપકાનંદ સ્વામીએ પણ એવું જ કર્યું કે વિપ્રને એના દુઃખ થકી તો ટાળ્યો, પરંતુ એની પાછળ સ્વામીનો આશય શું છે તે જણાય કે વિપ્ર આવા દુઃખ થકી ઉગરે તો એને સંતોમાં ભાવ થાય અને સંતોમાં જો એને ભાવ થશે તો જ એક દિવસ ભગવાનમાં જોડાશે અને ભગવાનનું જો ભજન કરશે તો એ અનંત જન્મોએ કરીને પણ ન પામાય એવું જે ભગવાનનું દિવ્ય ધામ તેને આને આ જન્મે કરીને પામશે એવા આશયથી વ્યાપકાનંદ સ્વામીએ તે બ્રાહ્મણની સહાય કરી. એમ વ્યાપકાનંદ જીવડી પામ્યા પર ચા બહુ હરી મળી, એમ દીન બંધો જે દયાડુ કરે સંતના કાજ કૃપાડુ, બહુ પરચા પડે પડે થાય કવિ કોટ્યે પણ ન કહેવાય, ઘણી વાવરે સામરથી શ્યામ કરે બહુ નિજ જનના કામ, દીઠું સાંભળ્યું સત્સંગ માય પડે પડે કરે હરિ સાય, તેણે વરતે અખંડ આનંદ ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. આ પરચો વર્ણવીને આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા દીનબંધુ જે દયાળુ, એવા દયાળુ જે મહારાજે પોતાના સંતના કાજ આવા અનેક પ્રકારના પરચા પૂરે છે કે જે સંતે બોલ્યો હોય તે મહારાજ સત્ય કરીને દેખાડે છે. અને આના પરથી જણાય કે મહારાજને સંત કેટલા વહાલા છે. મહારાજ સ્વયં મધ્યના 22મા વચનામૃતમાં એમ કે સાધુ છે એ તો ભગવાનની રાણી છે, જેટલામાં રાજાનું રાજ એટલામાં જ રાણીનું રાજ. જેવી રીતે રાજાનો હુકમ ચાલે એવી રીતે રાણીનો પણ હુકમ ચાલે.
જેમ રાજાને ત્યાં કોઈ નોકર હોય ને તેને પૈસાની જરૂર હોય અને રાજાએ ગમે તેટલું ધારણ ગમે તેટલો નિશ્ચય કરી રાખ્યો હોય કે મારે આને પૈસા આપવા જ નથી, પરંતુ રાણી જો રાજાને જઈને મનાવે અને કહે કે આને આટલા પૈસા આપો, આને આટલા પૈસાની અત્યારે જરૂર છે, તો રાજા ગમે તેવો વિચાર હોય એનો દૃઢ નિર્ણય હોય તો પણ ફેરવી દે છે ને એને પૈસા આપવા તૈયાર થાય છે. એવી જ રીતે મહારાજના પ્રસંગમાં કોઈ જીવ ન આવ્યો હોય ને એનું કોઈ પ્રકારે સારું થાય એવું ન હોય, છતાં પણ જો સંત ભગવાનના જે સત્પુરુષ છે, ભગવાનના જે એવા મહાન સંત છે, તે જો એવો વિચાર કરે કે આ જીવનું મારે સારું કરવું જ છે, તો મહારાજ સ્વયં એ જીવનું સારું કરવા માટે પણ તત્પર થઈ જાય છે. અને એવી રીતના અનેક પરચા મહારાજ વ્યાપકાનંદ સ્વામીના માધ્યમ થકી પૂર્યા, અને એ મહારાજે તો ઘણા પરચા પૂર્યા છે જે કોટી કવિઓ લખવા જાય તો પણ લખવાને કોઈ સમર્થ નથી. એવી રીતે અનેક પ્રકારની સામર્થ્ય અત્યારે મહારાજ દેખાડે છે. અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા જે મહારાજના પરચા છે તેને કોઈ જન સાંભળશે, કોઈ જન કહેશે તો તેના અંતરમાં અખંડ આનંદ વર્ત્યા જ કરશે. અને આવી રીતે અહીંયા 130મું પ્રકરણ પૂરું થાય છે. આગળ 131મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એક અનુપમ વાર્તા સુનજો સુંદર સાર, મુક્તાનંદ મહારાજની હું કહું કરી વિસ્તાર. મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ, તોય ઉંડી અંતરે દલ માહી રહેતી દાજ, કરે કથા બહુ વાર્તા અંતરે વિન ઉછરંગ, સંકોચ રહે શરીરમાં નહીં અંગ માહી ઉમંગ, તેનો તે સંશય કાપવા આપવાયતિ આનંદ, વાડી વરતી અંતરે દેખાડ્યા શ્રી રામાનંદ. હવે આ પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને મહારાજે જે પરચા પૂર્યા તે વર્ણવે છે. સ્વામી કહે છે કે અનુપમ વાર્તા છે, હું તમને સંભળાવું છું. મુક્તાનંદ મહારાજની શું કહું કરી વિસ્તાર. અહીંયા સ્વામી એવું નથી લખતા કે મુક્તાનંદ સ્વામીની હું તમને વિસ્તારે કરીને સંભળાવું, પરંતુ મુક્તાનંદ સ્વામીએ માટે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા મહારાજ શબ્દ વાપરે છે. સ્વામી લખે છે કે મુક્તાનંદ મહંતને જે દિવસથી શ્રીજી મહારાજ મળ્યા તે દિવસથી એમને અંતરમાં એક દાજ રહેતી, ઊંડી દાજ રહેતી, અને મુક્તાનંદ સ્વામી વાર્તા તો ઘણી કરતા પરંતુ એમના અંતરમાં આનંદ ન વર્તતો અને શરીર એમનું સંકોચમાં રહેતું, ઉમંગ ન દેખાતો એમના અંગમાં. અને આવું સર્વે મુક્તાનંદ સ્વામીનો ઉદ્વેગ જોઈને એક દિવસ સ્વયં રામાનંદ સ્વામીને પ્રગટ થવું પડ્યું છે એમનો જે સંશય કાપવા માટે. મોટા પુરુષના જીવનના દર્શન થકી, એમના જીવનના ચરિત્રો વાંચવા થકી એમ એક વાત તો નક્કી જ છે કે એમનું આ લોકમાં જે આવવું અને જવું એ માત્ર ને માત્ર એક કથન છે. આ લોકમાં એમ એ કોઈ ભાવ ગ્રહણ કરે છે, કોઈ પ્રકારના સ્વભાવ પોતાને વિશે દેખાડે છે, એ સર્વે કથન માત્ર છે. કેમ જે એ તો અહીંયા છે તો પણ મહારાજના ધામમાં જ વિરાજમાન છે, અહીંયા છે છતાં પણ દિવ્ય દેહધારી જ છે, મહારાજમય જ એમની વૃત્તિ છે. માટે એમનામાં કોઈ દૈહિક સ્વભાવ સંભવે જ નહીં, છતાં પણ એ જ્યારે દૈહિક સ્વભાવ ગ્રહણ કરતા હોય છે તો એ કેવળ ને કેવળ જીવોના કલ્યાણ માટે. મારે જે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ આપણે ઘરમાં અગ્નિ જોઈતો હોય, ઘરમાં તમારે રોટલી બનાવી છે અને અગ્નિની જરૂર છે, તો સ્વયં જો સૂર્યદેવ આવે તો એ અગ્નિ રોટલી ના કરે પરંતુ સ્વયં પોતાને જ બાળી દે. મારે જે કહ્યું ત્યાં તો તમારે દીવા જેટલો પ્રકાશ હોય કે તમારે જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકારનો પ્રકાશ હોય તો જ તમને સમાધાન થાય. અને એવી જ રીતે મહારાજના જે મોટા સંતો છે એ સામર્થ્ય તો એમનામાં અત્યંત હોય છે, એ દિવ્ય દેહધારી છે અને આપણે પંચભૌતિક દેહધારી છે, આપણું શરીર અને એમનું શરીર
આપણી વૃત્તિઓ એમની વૃત્તિઓ, આપણા આશય એમના આશય, આપણું લક્ષ્ય એમનું લક્ષ્ય કોઈ રીતે મેળ ખાય એવું છે જ નહીં. છતાં પણ એ આ લોકમાં મહારાજની ઈચ્છાએ કરીને પધારે છે અને જીવોના કલ્યાણ માટે અવતરે છે, ત્યારે એ પણ અમુક પ્રકારના દૈહિક સ્વભાવોને ગ્રહણ કરતા હોય છે. અને અહીંયા નિષ્કળાનંદ સ્વામી લખે છે કે મુક્તાનંદ સ્વામીએ સંશય ગ્રહણ કર્યો છે અને એ સંશયમાં પણ આપણાને એ ચરિત્ર થકી કોઈ પ્રકારનો બોધ થાય તે જ રીતે મુક્તાનંદ સ્વામીનું આ ચરિત્ર છે. આગળ નિષ્કળાનંદ સ્વામી લખે છે, મુક્તાનંદ સંત શિરોમણી મુખે શો કહીએ મોટપ ઘણી, કરે પ્રભુની વાત વિસ્તારી સોણી સુખી થાય નર નારી. એક દિન કરી બહુ વાત સોણી સંત થયા રડિયાત, પછી બેઠા આસન પર આવી દ્રષ્ટિ અંતર માહી ઠેરાવી. આગળ નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું કે મુક્તાનંદ સ્વામીને જે દિવસથી મહારાજ મળ્યા તે દિવસથી અંતરમાં દાજ રહેતી, અંતરમાં ઉમંગ ન રહેતો. પરંતુ હવે અહીંયા જ નિષ્કળાનંદ સ્વામી લખે છે કે મુક્તાનંદ સ્વામી તો શિરોમણી સંત હતા. મહારાજના જે અગ્રગણ્ય સંત હોય એમાં પણ જેમનું મુખ્ય સ્થાન હતું એવા મુક્તાનંદ સ્વામી હતા. અને એમની મોટપ તો નિષ્કળાનંદ સ્વામી લખે છે કે હું મારા મુખથી શું કહું, એ જ્યારે મહારાજની વાતો કરતા ત્યારે નરનારી સંત જે કોઈ સભામાં બેઠા હોય સર્વે સુખિયા થઈ જાય. અને એ જ કારણથી ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં લખે છે, મુક્તાનંદ સ્વામી સભામાં બેઠા હોય અને જ્યારે મુક્તાનંદ સ્વામી વાતો કરવા માંડે ત્યારે સભામાં 2000 માણસની સભા કેમ ન હોય, પરંતુ સર્વેના અંતરના પ્રશ્નો હોય એ એક સાથે સમાધાનને પામે. મુક્તાનંદ સ્વામી સર્વેના અંતરને જોઈને વાતો કરતા અને એવી અલૌકિક વાતો કરતા કે સર્વે જે પ્રશ્નો હોય એ પ્રશ્ન રહે જ નહીં, એનું સમાધાન તરત મળી જાય. અને આના પરથી પણ એવો વિચાર ચોક્કસ કરવો પડે કે જો મુક્તાનંદ સ્વામીને વાસ્તવિક મહારાજ મળ્યા ને સંશય રહ્યો હોત, મહારાજમાં સંશય જ હોત, તો પછી એ એવી વાર્તા કેવી રીતે કરી શકે કે જે થકી બીજા સુખિયા થાય. અને એવું તમે કહી શકો કે મહારાજ મળ્યા પછી, મહારાજ રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા પછી એમના સંશય ટળ્યા, તો એ પણ વાત બંધ નથી બેસતી. કેમ, જો એમને સંશય ખરેખર હોત તો નીલકંઠવર્ણી જ્યારે પ્રથમ મુક્તાનંદ સ્વામીને લોજપુરમાં મળ્યા, જ્યારે નીલકંઠવર્ણી અત્યારે રામાનંદ સ્વામીને હજી મળ્યા જ નથી, ત્યારે મહારાજ સ્વયં અંત્યના 13મા વચનામૃતમાં મહારાજનું એવું વચન છે કે અમે જે દિવસથી મુક્તાનંદ સ્વામી સ્વામીને લોજપુરમાં દીઠા તે દિવસથી અમે મુક્તાનંદ સ્વામી સાથે એવો ઠરાવ કરી મૂક્યો હતો કે આપણે બે વનમાં જઈને ભજન કરીશું. રામાનંદ સ્વામીને મળ્યા પછી આપણે બંને વનમાં જઈને ભજન કરીશું. હવે મુક્તાનંદ સ્વામીને જો ખરેખર મહારાજમાં સંશય જ હોત તો પછી મહારાજને આવો પ્રેમ તો હોત નહીં મુક્તાનંદ સ્વામી પ્રતિ. જે મહારાજ કોઈ પણ જગ્યાએ ના રોકાયા તે મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને રોકાયા. અને એટલું જ નહીં પણ મહારાજે તો એવો નિર્ણય કરી દીધો અંત્યના 13મા પ્રમાણે કે રામાનંદ સ્વામીના એકવાર દર્શન થઈ જાય પછી મુક્તાનંદ સ્વામી સાથે આજીવન વનમાં રહીને ભજન કરશે. અને મુક્તાનંદ સ્વામીએ પણ હા પાડી હતી, માટે સંશય એમને ખરેખર હતો જ નહીં ને એ કેવળ એમનું એક ચરિત્ર હતું. અને એ ચરિત્ર અન્ય ગ્રંથ થકી એવું જાણવા મળે છે કે રામાનંદ સ્વામીએ જ્યારે ગાદી સહજાનંદ સ્વામીને સોંપી અને પછી રામાનંદ સ્વામીએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને મહારાજના ધામમાં ગમન કર્યું છે, ત્યારે મહારાજે સર્વે સંતોને આજ્ઞા કરી છે કે તમે વિચરણ કરો. હવે મુક્તાનંદ સ્વામી કચ્છ ભુજ તરફ વિચરણ કરે છે, ત્યાં સર્વેને સત્સંગ કરાવે છે અને મહારાજ આ બાજુ મહારાજ પણ વિચરણ કરે છે. અને મહારાજે એ વખતે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. મહારાજ સર્વેને સહેજે સમાધિ કરાવતા, સર્વે અવતાર ન ઉતારી પોતે છે અને જે ઈષ્ટદેવમાં એ સમાધિમાં જે ગયો છે અને જે ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય, જે ઈષ્ટદેવમાં આસ્થા હોય એ સ્વરૂપે એમને દર્શન આપતા, આવા અનેક પ્રકારના પરચા મહારાજ પૂરી રહ્યા હતા. અને ગામોગામ વાત પ્રસરી ગઈ હતી કે સહજાનંદ સ્વામી છે તે આવી રીતની સમાધિ કરાવે છે ને એ તો સર્વે અવતાર ન ઉતારી છે. અને વાત પ્રસરી ગઈ છે માટે મુક્તાનંદ સ્વામી સુધી પણ પહોંચી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે, સત્સંગની એમને ચિંતા છે, માટે એ ચરિત્રમાં એમને એવો
વિચાર કર્યો છે કે આ સહજાનંદ સ્વામી તો હજી નાના છે, રામાનંદ સ્વામી એમને ગાદી તો સોંપી છે, પરંતુ આ મંત્રજંત્ર જે સર્વે સમાધિ કરાવે છે એ સારું નથી, રામાનંદ સ્વામીનો આ સ્થાપેલો જે સત્સંગ છે તે ભૂસાઈ જશે, માટે મુક્તાનંદ સ્વામી પછી સહજાનંદ સ્વામીને મળવા જાય છે. અને મહારાજને મળે છે ત્યારે મહારાજને ઘણો ઠપકો આપે છે કે હે મહારાજ, તમે આ જે સમાધિ કરાવો છો તે સહેલી નથી, એ તો મોટા યોગીઓ પણ અષ્ટાંગ યોગને સિદ્ધ કરે ત્યારે એમાં પણ કોઈક જ પામે છે, અને તમે આવી રીતે સહેજે કરાવો છો તે આપણા આ સંપ્રદાય માટે સારું નથી, રામાનંદ સ્વામીની જે સર્વે મહેનત છે તે ધૂળ થઈ જશે એમ લાગે છે. અને મહારાજ મુક્તાનંદ સ્વામી આવી રીતનો ઠપકો આપે છે ત્યારે મહારાજ તો હાથ જોડીને સર્વે સાંભળી લે છે. કેમ? તો મહારાજને મુક્તાનંદ સ્વામીમાં ગુરુભાવ હતો. પછી મુક્તાનંદ સ્વામીને આવા ઉદ્વેગિત જોઈને મહારાજ તો એમને એમ જણાવે છે કે આ સર્વે સમાધિ થાય છે તે તો રામાનંદ સ્વામીના પ્રતાપ થકી થાય છે. રામાનંદ સ્વામીનું જો કોઈ નામ લે છે આ સર્વે નર નારી ત્યારે એ સમાધિ દશાને પામે છે, ત્યારે એ સમાધિમાં જાય છે. અને મહારાજે સ્વયં ત્યાં બાજુમાં સંતદાસજી બેઠા હતા એમને સમાધિમાં મોકલ્યા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે આ સંતદાસજીને જગાડો. મુક્તાનંદ સ્વામીએ ઘણો પ્રયાસ કર્યો તો પણ સંતદાસજી સ્વામી સમાધિમાંથી ના જાગ્યા. અને આવી રીતનું મુક્તાનંદ સ્વામીએ મહારાજનું ઐશ્વર્ય જોયું તો પણ એમને હજી ઉદ્વેગ તો રહ્યા જ કરતો કે આ સમાધિ વસ્તુ ખોટી છે અને મહારાજ આવા મંત્રજંત્રથી જે સત્સંગ કરાવે છે એ સારી વાત નથી. અને એવા ને એવા જ ઉદ્વેગિત મનથી સ્વામી ખાખરાના વન તરફ દિશ જવાના આશયે ખાખરાના વન તરફ જાય છે અને ત્યાં રામાનંદ સ્વામીને દર્શન આપે છે. અને દિવ્ય દર્શન આપીને રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ભેટે છે. એમના આંખમાં જે આંસુઓ છે એ લૂછે છે અને રામાનંદ સ્વામી સ્વયં સ્વામીને કહે છે કે મેં તમને જે પહેલાં કીધું હતું કે હું તો કેવળ ડૂગડૂગીનો વગાડનાર છું અને જે ખરેખરો ખેલનો ભજવનાર છે એ તો આ સહજાનંદ સ્વામી છે. સર્વે અવતારના જે અવતારી છે એ તો આ શ્રીજી મહારાજ તમારી સમક્ષ ઊભા છે એ જ છે. માટે એમનામાં તમને જે સંશય થાય છે એમના થકી જે તમને ઉદ્વેગ રહે છે એ સર્વે કાપીને તમે આનંદથી એમનો મહિમા જાણો અને એમનો જે મહિમા છે તે સર્વેને તમે જણાવો. એમ રામાનંદ સ્વામીએ જ્યારે મુક્તાનંદ સ્વામીને કીધું ત્યારે મુક્તાનંદ સ્વામીને અચાનક જ પોતાના હૃદયમાં જે સંશય એમને ગ્રહણ કર્યો તો એ અચાનક ટળી ગયો. એમને સમાધિઓ જોઈ, એમના આંખોથી પ્રતાપ જોયો મહારાજનો, તો પણ પોતાની આંખોથી પ્રત્યક્ષ જોયેલી જે વસ્તુ હતી એમાં એમને એવો દ્રઢ વિશ્વાસ ન થયો. પરંતુ દિવ્ય સ્વરૂપે રામાનંદ સ્વામીએ કેવળ દર્શન આપ્યા છે અને દર્શનમાં જે વચન કહ્યું એના થકી મુક્તાનંદ સ્વામીનો સંશય ત્યાં ને ત્યાં ટળી ગયો. અને પછી એમને ત્યાંને કાલવાણી ગામમાં મહારાજની આરતી ઉતારી. એ સર્વે વાતથી આપણે પરિચિત છે, પણ એ બની ગયું પછી મુક્તાનંદ સ્વામી ગામોગામ ફરતા મહારાજના મહિમાની વાત કરતા મહારાજની મૂર્તિનો કેફ એમના અંતરમાં અખંડ વર્તતો. અને ત્યાર પછી શું થાય છે એ નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે. ત્યાં તો દીઠા સ્વામી રામાનંદ નિરખી આવ્યો અંતરે આનંદ મુક્તાનંદ કહે ધન્ય ધન્ય દયા સિંધુ દીધા દર્શન. પછી રામાનંદ સ્વામીએ સ્વામીને દર્શન આપીને એમના સર્વે સંશય ટાળ્યા પછી મુક્તાનંદ સ્વામી વિચરણ કરતા હતા ત્યારે ફરીવાર રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દર્શન આપ્યા છે. અને પોતાના ગુરુના દર્શન કરીને મુક્તાનંદ સ્વામી અતિ આનંદિત થયા છે અને રામાનંદ સ્વામીને કહે છે કે હે સ્વામી, તમે દયા કરીને મને દર્શન દીધા માટે આજે હું ધન્ય થયો છું. કરે સ્તવન મન મોદ ભારી દેખી સુંદર મૂર્તિ સારી અતિ પ્રસન્ન વદનયનુપ સુખ મૂર્તિ સુંદર રૂપ હે તે હસી હસી જુવે સામુ પૂરે નિજ સેવક નિહામુ વડી કરે વાલપની વાત સુણો મુક્તાનંદ જીવિખ્યાત. રામાનંદ સ્વામીએ જે મુક્તાનંદ સ્વામીએ દર્શન આપ્યા છે
તેનું વર્ણન અહીંયા નિષ્કળાનંદ સ્વામી કરે છે કે રામાનંદ સ્વામી અતિશય પ્રસન્ન વદન અનુપ પ્રસન્ન વદન થકે દર્શન આપી રહ્યા રામાનંદ સ્વામી હેતે કરીને હસીને મુક્તાનંદ સ્વામી સામો જુએ છે. પોતાના જે દાસ છે મુક્તાનંદ સ્વામી છે એમની સર્વે જે ઈચ્છાઓ છે તેને પૂર્ણ કરતા રામાનંદ સ્વામી ત્યાં દર્શન આપે છે. અને રામાનંદ સ્વામી આગળ મુક્તાનંદ સ્વામીને વાત કરે છે. સારું સમજ્યા સંત સુજાણ, માન્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ રૂપ, એ જ ઇષ્ટ યમારાયણુપ. સારું થયું જે માન્યું સુજાણ, નહીં તો બહુ વિધે થાત હેરાણ. સોની મુક્તાનંદ જીએ વાત, તેને થયા તિરડિયાત. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે છે કે હે મુક્તાનંદ, મેં જે તમને વાત કહી એ તમે સારી રીતે સમજાય, તમે બહુ સારું કર્યું છે. આ સહજાનંદ સ્વામીને પ્રગટ પ્રભુ માન્યા છે, એ જ સર્વે અવતાર ને અવતારી છે, એ જ સુખરૂપ છે, એ જ અમારા ઈષ્ટદેવ છે, એવી જે તમે માન્યતા દ્રઢ કરી છે તો તમે બહુ સારું કામ કર્યું. કેમ જે જો તમે એવું ન માન્યું હોત તો તમારે બહુ રીતના વિઘ્નો આવેત. અને મુક્તાનંદ સ્વામીએ પોતાના ગુરુના આવા વચન સાંભળીને જ્યારે આવા પોતાના ગુરુના વચન સાંભળ્યા ત્યારે સ્વામી અતિ રાજી થયા છે. અને એમને જે મહારાજ પ્રત્યેની દ્રઢ નિષ્ઠા બંધાઈ ગઈ હતી રામાનંદ સ્વામીના વચન થકી, નિષ્ઠા તો હતી જ પરંતુ રામાનંદ સ્વામીના વચન થકી નિષ્ઠા બંધાઈ અને ફરીથી રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા ત્યારે નિષ્ઠા ફરીથી અતિ દ્રઢ થઈ છે. પછી તો મુક્તાનંદ સ્વામીની એવી દશા, મુક્તાનંદ સ્વામીની એવી સ્થિતિ થઈ ગઈ કે પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદજીને જુવે, જ્યારે કરે અંતર વરતી, દેખે સુખ સાગર મૂરતી, પછી વાતમાં ચેતન લાગે, મન મૂરતિ માહી અનુરાગે, હેમ રહ્યો દન દોઈ ચાર, દેખ્યો અલૌકિક ચમત્કાર. પછી એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા વર્ણન કરે છે કે મુક્તાનંદ સ્વામી ચાલે બેસે જાગે સુવે જ્યાં જ્યાં જે જે ક્રિયા કરે તેમાં એમને મહારાજની મૂર્તિ દેખાય. અને અંતરવૃત્તિએ કરીને સ્વામી જ્યારે બેસી જાય ત્યારે મહારાજમાં એવા મગ્ન થઈ જાય કે એમને બહાર આવવાનું મન જ ન થાય. જે મુક્તાનંદ સ્વામી પૂર્વે જે વાતો કરતા અને સર્વેને સુખ્યા કરતા એવી વાતો કરવાનું પણ એમને તાન ન રહે. સ્વામીની વાતોમાં પ્રસંગ છે કે મહારાજે જ્યારે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે અમે તમને જે આજ્ઞા કરે તે ક્રિયા તમે કેવી રીતે કરો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ સ્વયં કહ્યું કે અમે એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય અને પાછી હાથ વૃત્તિ અંતર નાખું ત્યારે મને સમાસ થાય. એવી અંતરવૃત્તિ સ્વામીને સહેજે રહેવા માંડી. અને એવું જ્યારે રહેવા માંડ્યું ત્યારે એમને અલૌકિક ચમત્કારો દેખાવા માંડ્યા. જે મુક્તાનંદ સ્વામી સમાધિમાં જેમને આસ્થા નથી બેસતી એ મુક્તાનંદ સ્વામીના વચન થકી હવે સમાધિ જીવોને થવા માંડી છે. અને એવી અલૌકિક રીત મુક્તાનંદ સ્વામી થકી મહારાજે દેખાડી છે. અને આગળ હવે મહારાજ મુક્તાનંદ સ્વામી થકી શું પરચો પૂરે છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. વળી એક દિન એકાએકી ચાલ્યા માર્ગે મુક્ત વિવેકી, આવ્યો અરણ્યને યુ વાટ મળી,
જીયા મનુષ્ય માત્ર નહી વડી. એ વખતે મહારાજની આજ્ઞા હતી કે સર્વે જે અમારા સંતો છે તેમને એકાએકી વિચરણ કરવું. મહારાજ સંતો માટે ઘણા પ્રકારના પ્રકરણો ફેરવતા, માટે એકાએકી વિચરણ કરવાની મહારાજની આજ્ઞા ધારણ કરીને મુક્તાનંદ સ્વામી વિચરણ કરવા નીકળ્યા છે. ત્યાં તો એક જંગલ આવ્યું છે અને તે જંગલમાં સ્વામી ખોટી દિશાએ ચાલવા માંડ્યા છે અને ત્યાં એક નદી આવી છે અને એ નદી ઊંડી છે. એ નદીમાંથી પાર ઉતરવું એ અતિ કઠણ છે અને ત્યાં કોઈ મનુષ્ય માત્ર પણ મળે નહીં જે સ્વામીની સહાય કરી શકે. અને એવી દશામાં સ્વામી જ્યારે છે ત્યારે આગળ મહારાજ સ્વામીની કેવી રીતે સહાય કરે છે એ નિષ્કુળાનંદ સ્વામી આપણાને કાલે જણાવશે. અહીંયા 15 કડી સુધીની કથા પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.